માણસ સુખી કે દુખી છે ચોઈસ થઈ ગઈ. કેટલીક ચોઈસ આપણા હાથમાં છે, કેટલીક આપણા હાથમાં નહોતી. અહીંયા બેઠેલા એ પોતાનું નામ જાતે પાડ્યું એવા હાથો છોકરે લગભગ કોઈ નહીં હોય. પોતાની રીતે પાડી દે, આઈ એમ કિંગ, આઈ એમ સચિન. એમ નહીં, તારું જે રાશન કાર્ડમાં બોલે છે નામની વાત છે. તમારું નામ શું પાડવું એ તમારી ચોઈસ નહોતી, પણ તમારા નામને લાદેન જેવું બનાવવું કે મોદી જેવું બનાવવું એ પસંદગી તમારા હાથમાં છે. પ્રખ્યાત કરવું કે કુખ્યાત કરવું તમારા હાથમાં છે. કઈ જ્ઞાતિમાં જન્મ લેવો એ તમારા હાથમાં નહોતું, પણ એનું ગૌરવ વધારવું કે ઘટાડવું એ તમારા હાથમાં છે. જ્યાંથી આપણે સમજણા થઈને નાના હતા ત્યારે આપણને વાળ પણ મમ્મી પપ્પા કાપી આપતા હતા. જીના જીના વાળ વાળની દુકાને લઈ જાય, ભાઈ કપડું ફિટ કરી દે, પાટલે પર બેહાડ દે, અને વાળાને ટૂંકા કરે કે બસ પછી કર, પછી કર, સાફ ટૂંકા કરી દે જેથી મહિને મહિને આવું ના પડે. આપણી કોઈ ચોઈસ નહીં એ પહેરાવે કપડા પહેરવાના. બાળકની કોઈ ચોઈસ નથી, બિચારા ડાયપરમાં કેવું ફિટ કરી દે છે. મમ્મીઓને ધંધે ના લાગવું પડે એટલે છોકરાને કેટલી મૂંઝવણ કરાવડાવે છે. કોઈ બાળક પાસે ચોઈસ નથી હોતી, પણ થોડાક મોટા થયા વાળ ઇઝ માય ચોઈસ, ચશ્માની પ્રેમ ઇઝ માય ચોઈસ, ફ્રેન્ડ્સ ફેકલ્ટી ફ્લેટ ફાઇનાન્સ એન્ડ ફિયાન્સ ઇઝ માય ચોઈસ. દરેક વખતે તમે હવે ચોઈસ કરતા થઈ ગયા. દોસ્તો, જિંદગીની અંદર કેટલાક માણસો દુઃખી થાય છે એનું કારણ ખોટી પસંદગી છે, ખોટી ચોઈસ છે. અર્જુન અને દુર્યોધન બંને કૃષ્ણ પાસે ગયા હતા. કૃષ્ણએ બંનેને મદદ કરવાની માં પાડી હતી, પણ એ સમયે અર્જુને કૃષ્ણની માગણી કરી. કૃષ્ણ બોલ્યા હતા કે તમારા બંને પાસે વિકલ્પ છે, કાં તો મને સિલેક્ટ કરો અથવા તો મારી નારાયણની સેનાને સિલેક્ટ કરો. હું ક્યારે હાથની અંદર અસ્ત્ર કે શસ્ત્ર નહીં લઉં, પણ મારી સેના તમને મદદરૂપ થશે. દુર્યોધને સેના પસંદ કરી, કૃષ્ણ પસંદ ન કર્યા. અર્જુને સેના જતી કરી અને કૃષ્ણ પસંદ કર્યા. સાચી પસંદગી વિજય, ખોટી પસંદગી પરાજય. કર્ણ સારો હતો, યુદ્ધ હતો, દાનવીર હતો, પણ કર્ણ એ પસંદગી ખોટી પાર્ટી ની કરી. પાર્ટી ખોટી આવી બિચારો. સારી પાર્ટી, વ્યક્તિ તરીકે સારો, પણ પક્ષ ખોટો. ખોટી પસંદગી તમને દુઃખી કરી શકશે. આવા ઘણા બધા માણસો છે, માઇકલ જેક્સન હોય કે કિશોર કુમાર હોય કે સિકંદર હોય, એલવિસ પ્રેસલી હોય કે ચર્ચિલ હોય, આ અનેક માણસો પોતાની જિંદગીમાં પસ્તાયા છે. કિશોર કુમાર બોલતા, આના કરતા હું ખંડવા ગામમાં શિક્ષક તરીકે નોકરી કરી હોત તો સારી થાત. પ્રેસલી પસ્તાયા, સિકંદર પસ્તાયા. ખોટી પસંદગી તમને હંમેશા દુઃખી કરશે, કારણ કે આપણા ચોઈસના ક્રાઇટેરિયા ધારાધોરણ જ ખોટા છે. કઈ ગ્રુપ લેવાય? એ કે બી, જેમાં જાજા જાય ત્યાં. બધાએ બી લીધું એટલે હું બી લો, મારા મિત્રોએ એ લીધું એટલે હું એ લો. મિત્રો સામે ન જુઓ, તમારી કેપેસિટી એબિલિટી શું છે. કઈ કોલેજ સારી? જેનું બિલ્ડિંગ મોટું હોય, વાઈફાઈ હોય, એ કોલેજ સારી. અરે વાઈફાઈ ના જુઓ, ફેકલ્ટી જુઓ. કયા કપડા પહેરવા? જે સલમાન પહેરે, જે શાહરૂખ પહેરે. કયા કપડા પહેરવાના? કયા ચશ્મા પહેરવાના? આપણી પસંદગી હીરોને હિરોઈનો જે પહેરે એ આપણે સિલેક્ટ કરતા થઈ ગયા છે. કયું પાત્ર પસંદ કરવાનું લગ્ન માટે? જે રૂપાળું હોય. રસોઈ આવડે કે ના આવડે જોવાનું નહીં, કેટલું કમાય છે. પછી રૂપ પર ગયા એટલે કેટલાય રૂપાળા ને લગ્ન પછી છૂટાછેડા થાય છે, કારણ કે એને લાઈન ની ફિલ્મ માં એક્ટિંગ થોડી કરવા, ઘરમાં રોટલી શાક કરવાના છે. આ બધું તો થવું જોઈએ કે નહીં? ખોટી પસંદગી એ તમને દુઃખી કરી શકશે. તમે પસંદગી ના કરી શકો તો કુશળ માણસ, એ ફિલ્ડના એક્સપર્ટ માણસને પૂછો, તમે નિર્ણય ના લઈ શકો. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા, 5 વર્ષ તો પૂરા કર્યા, એને સેકન્ડ ટર્મ ચાન્સ હતો. હવે ચોઈસ હતી એને કે પ્રેસિડેન્ટ થવું કે ન થવું, એ નિર્ણય નહોતા લઈ શકતા. અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. પ્રમુખ સ્વામીજી એ સમય અમેરિકા હતા અને સ્વામીજીને પૂછે છે કે સ્વામી, 5 વર્ષ તો હું પ્રેસિડેન્ટ રહ્યો, હવે મને બીજી વખત ચોઈસ છે કે પ્રેસિડેન્ટ થવું કે ન થવું, હું નિર્ણય નથી લઈ શકતો, શું કરું? ત્યારે પ્રમુખ સ્વામીજી બોલ્યા કે સ્પષ્ટ બહુમતી હોય તો પ્રેસિડેન્ટ થજો, થોડા ઘણા પણ ઉપવાસ કરતા હોય તો પ્રેસિડેન્ટ પર જતું કરજો, અને રાષ્ટ્રની બાળકોની સંસ્કાર ઘડતરની સેવામાં પાછળ જોડી જજો.
અને કલામ સાહેબે પ્રમુખ સ્વામીનું વચન માન્યું, પ્રેસિડેન્ટ પદ સેકન્ડ ટાઈમ જતું કર્યું તો શાંતિ અમને રહી. આપણા જીવનમાં આપણે નિર્ણય ન લઈ શકીએ, કેટલું મા બાપને પૂછો, કેટલું પડી લેવા શિક્ષકોને પૂછો, કેટલું સંતોને પૂછીએ, જે આપણે નિર્ણય ન લઈ શકીએ એ ભગવાન સંત નિર્ણય અપાવશે. હું ઘણી વાર વાત કરું છું, અમે એક વાર પારાયણમાં જતા હતા, એક છોકરાનો મને ફોન આવ્યો, મને કે સ્વામી એક સિરિયસ વાત છે. શું થયું? મને કે મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ. તું આને સિરિયસ કહેવાય? આ તો ગુડ ન્યૂઝ કહેવાય, તારે મને પાર્ટી આપવી જોઈએ. મને કે સ્વામી સાંભળો તો ખરા, જેની સાથે મેરેજ એન્ગેજમેન્ટ થયા એની સાથે 15 દિવસ પછી મેરેજ છે, તો આ તો વધારે સારા સમાચાર કહેવાય, બેટર ન્યૂઝ કહેવાય, કારણ કે ઘણા તારી એન્ગેજમેન્ટ થી લટકી જાય છે, તાર લગ્ન સુધી અડી ગયું. પણ કે સ્વામી સાંભળો તો ખરા, જેની સાથે મેરેજ થવાના છે એને કઈક બીજું લખવું છે, બીજી અફેર છે. હવે હું બોલ્યો તો આ સિરિયસ કહેવાય? હવે શું કરવાનું? મને કે એના માટે તમને ફોન કર્યો છે, તું મને કે આવવાનું બહુ નથી. મને કે સ્વામી જલ્દી સોલ્યુશન આપો, મારે શું કરવું? તો એક કામ કર, જેની સાથે મેરેજ થવાના છે તો એ છોકરીને પૂછી જો કે મારે હવે મેરેજ નથી કરવા, તું બીજે કરી લેજે, આઈ ડોન્ટ વોન્ટ ટુ મેરી વિથ યુ. મને કે મેં પ્રયત્ન કરી જોયો, પણ એમ બોલે છે કે પાણીશ તો તને જ પાણીશ, અને તું ના પાડીશ તો તને જલ્લા સળિયા ગણાવીશ. હવે શું કરવાનું? કેમ કે એના માટે તમને ફોન કર્યો છે. જો એક કામ કરતો, છોકરીના બાપને કહી દે કે આ ડિફેક્ટિવ પીસ છે, તમારી પાસે રાખો તમારું સેમ્પલ. મને કે છોકરીના બાપ તો આખા સમાજમાં વિલન જેવા છે, મને પતાઈ દેશે, મારી નાખશે, એટલે એને તો નહીં કહેવાય. હવે શું કરવાનું? કેમ કે એના માટે તમને ફોન કર્યો. સ્વામી જલ્દી મને સોલ્યુશન આપો, નહીં તો હું આત્મહત્યા કરીશ. બે ઘડી તો એને મને ટેન્શનમાં રાખ્યું. હું તો પારાયણ કરવા જતો હતો, તો આને સોલ્યુશન નહીં આપો તો મારે તો કઈ નહીં કરવું પડે, એવી તકલીફો બધું આવે છે. આવા પ્રશ્નો લગ્નના 15 દિવસ થાકી અને પ્રોબ્લેમ આવ્યો કે ત્યાં ચાલુ રાખવા કે બીજે કરી દેવા, ચોઈસ તમે નિર્ણય લઈ શકો. પછી એકવાર કથા અમારે કહેવાનું રહી ગયું તો સભા છૂટ્યા પછી એક ભાઈ મને પૂછવા આવ્યું કે પેલા બેનું શું થયું હતું? એ બંને જણા પૂનામાં રહે છે, આખો કેસ રહ્યો, પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગોંડલના ગ્રામ્ય વિસ્તારનો આ યુવક છે, પૂનામાં રહે છે, છોકરીની થોડીક ભૂલ હતી, એને માફી માંગી લીધી, સુધારો કરી દીધો, અત્યારે એક છોકરી સાથે પ્રેમથી આખું પરિવાર રહે છે. જિંદગીમાં કેટલાક પ્રશ્નો આવશે જેના સોલ્યુશન આપણે ન લઈ શકીએ, જેના માટે આ મંદિર છે, જેના માટે આ સંતો છે. અરે સારી ચોઈસ કર્યા પછી પણ નિષ્ફળતા મળશે, તમે સારી ચોઈસ કરી હશે છતાં નિષ્ફળતા. એડિસન ઓળખો છો? એડિસનને કેટલા ઓળખે છે? શું થાય તમારે? કેટલી શોધ કરી છે? 1000 શોધ કરી છે, 1000 વસ્તુની ભેટ આપી. એમાં સ્ટોરેજ ફેક્ટરી જે અત્યારે આપણે વાપરીએ છીએ નોતી, એ શોધ કરતા હતા. 10 વર્ષ મહેનત કરી અને 1914 ડિસેમ્બરમાં ન્યૂ જર્સીમાં એની લેબોરેટરીમાં આગ લાગી. કેમિકલ્સ બધા હતા, ખલાસ થઈ ગયું. 8 શહેરના ફાયર બ્રિગેડના માણસો બોલાવવા પડ્યા. 8 શહેરના $20,00,000 નું નુકસાન થયું અને વીમો હતો 2,38,000 નો છે. 37 વર્ષે એડિસનની બધી જ સંપત્તિ સળગી ગઈ. સળગતી હતી. એનો દીકરો 24 વર્ષનો ચાર્લ્સ એ રડતો હતો. એટલે એડિસને બોલાવ્યો કે બેટા તારી માં કહે છે ને બોલાવ. કે પપ્પા મમ્મી બોલે શું કરવાનું? બધું હળગી ગયું. હવે આપણે શું કરવાનું? એડિસન શું બોલ્યા?
હું ક્લારી પામતો નથી. આઈ એમ નોટ ડિસ્કરેજ્ડ બીકોઝ એવરી રોંગ એટેમ્પ્ટ ડિસ્કાર્ડેડ ઇઝ અનધર સ્ટેપ ફોરવર્ડ. કોઈ પણ ખોટો અનુભવ એ મને નવો અનુભવ શીખવા માટે પ્રેરણા આપે છે. વિશ્વ ગયા છે એડિસન. પણ પૂછે પ્રમુખ સ્વામી મને 85 સાલમાં ગેટ સદી ગયો, આપણા ઉત્સવમાં ગેટ સદી ગયો, બધા ડિપ્રેશનમાં આવી ગયા. પ્રમુખ સ્વામીજી એ જે દિવસે ગેટ સળગ્યો દિવસે સંતોને કાર્યકર્તાને આઈસ્ક્રીમની પાર્ટી આપી. સ્વામી કે ફરથી મહેનત કરો ને ગેટ ન ઉભો કરો. ચોઈસ તમારા હાથની અંદર છે.